विद्यार्थी भाई बहनों धोरण 11 अभ्यास शास्त्र प्रकरण 4 એમાં આપણે હવે થોડું અલગ આપણે મધ્ય પ્રમાણિત વિચલન તો શોધીએ છીએ આમાં પણ એક રીતની આ એક રકમ છે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાના છે અને એક નવું આમાં જે છે કે કેટલા ટકા દિવસોમાં અકસ્માતોની સંખ્યા પ્લસ ઓર માઇનસ એક્સ બાર વત્તા ઓછા એસ એટલે મધ્ય અને પ્રમાણિત વિચલન વચ્ચે સરવાળો અને બાદબાકી એ મેળવવા બરાબર ધ્યાન રાખો એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદામાં મળે એટલે મધ્ય શોધે પ્રમાણિત વિચલન શોધે એ બેનો એક વખતે સરવાળો અને એક વખતે બાદબાકી અને એમાં આવતા અવલોકનોની સંખ્યા શોધી કાઢવાની બરાબર એ પ્લસ માઇનસ કરી અને એને અનુરૂપ દિવસોની સંખ્યા કેટલી આવે એ શોધવાની અને એની ટકાવારી શોધવાની એટલે આ એક આ બાબત નવી છે હવે અહીંયા આગળ જે અકસ્માતની સંખ્યા આપી છે અકસ્માત સંખ્યા મેં ટૂંકમાં લખ્યું છે એ બરાબર એના માટે એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદા કઈ છે એટલે આપણે જે અહીંયા આગળ વાત કરવાની છે અકસ્માતની સંખ્યા એ x તરીકે લઈશું આપણે શું લઈશું x તરીકે બરાબર એટલે અકસ્માતની સંખ્યા x એને અનુરૂપ જે દિવસોની સંખ્યા આપેલી છે એ શું કહેવાશે 5 અરે આવૃત્તિ f બરાબર એટલે આના ઉપરથી આપણે x બાર અને જે મેળવવાનું છે તો અવલોકન અને આવૃત્તિ એ બેનો ગુણાકાર કરવો પડશે f ઇન્ટુ x બરાબર x f કો કે f x કો એટલે આ બેનો ગુણાકાર f ગુણ્યા x એટલે 2 ગુણ્યા 1 2 એકા 2 પછી આ 3 અને 2 નો ગુણાકાર 3 2 6 ત્યાર પછી 3 અને 3 નો ગુણાકાર બરાબર 3 ગુણ્યા 3 9 ત્યાર પછી એનાથી આગળ 4 ગુણ્યા 1 4 5 એકા 5 ત્યાર પછી fx શોધ્યો અને આવૃત્તિનો સરવાળો એમ 2 વત્તા 3 5 ને 3 8 9 ને 10 f અને x નો ગુણાકાર કરીએ એનો સરવાળો કરી દઈએ એ સિગ્મા fx કહેવાશે તો 2 ને 6 8 ને 9 17 4 21 ને 5 26 બરાબર હવે એના ઉપરથી x બાર આપણે મળી રહે x બાર બરાબર સિગ્મા fx અપોન n તો 26 ભાગ્યા 10 એટલે 2.6 બરાબર ધ્યાન રાખજો x બાર 2.6 મળે x બાર બરાબર હવે s શોધવાનો તો આપણે પ્રમાણિત વિચલનનું આજે માહિતી આપી છે આપણને અસતત આવૃત્તિ વિતરણ અવલોકન અને આવૃત્તિ અવલોકન અને આવૃત્તિ એમાં પ્રમાણિત વિચલન આપણે સીધી રીતે મધ્યક શોધી કાઢ્યો છે એટલે સીધી રીતે પ્રમાણિત વિચલનનું સૂત્ર s તો ખરેખર એનું સૂત્ર આ રીતનું છે સિગ્મા fx સ્ક્વેર અપોન n ઓછા સિગ્મા fx અપોન n આખાનો વર્ગ લખો અથવા x બારનો વર્ગ લખો કારણ કે સિગ્મા fx અપોન n એટલે x બાર એ આપણે મેળવી લીધા છે એટલે અહીંયા સીધું x બાર લખશો તો પણ ચાલશે પણ f ગુણ્યા x વર્ગ એટલે fx વર્ગ બાકી જ આપણે fx વર્ગ બરાબર fx વર્ગ એટલે fx નો x જોડે ગુણાકાર બરાબર ધ્યાન રાખજો હું અહીંયા લખી રાખું છું પાછા આનો વર્ગ ના કરી દેતા આપણે મેળવવાનું છે fx સ્ક્વેર એટલે એ શું થશે fx ગુણ્યા x fx નો x જોડે ગુણાકાર એટલે આ 2 નો ગુણાકાર 2 ગુણ્યા 1 બરાબર 2 ગુણ્યા
एक बे गाम बे पची छो अने अंबियानों गुणाकार छो दू बार पची त्रण अने नौ एफएक्स एटले नौ अने एक्स एटले त्रण नौ तारीख सत्यावीस पची चार गुण्या चार अंबियानों गुणाकार करीशुं सोळ पची पांच गुण्या पांच पच्चीस હવે આ બધાનો સરવાળો મેળવી દેવાનો બે વત્તા બાર વત્તા સત્યાવીસ વત્તા સોળ વત્તા પચીસ તો એ સરવાળો આવશે બ્યાસી બરાબર એટલો સરવાળો આવશે બ્યાસી હવે આ એક્સ બાર જે આપણે શોધ્યો બે પોઈન્ટ છ તો એનો છે અકસ્માત તો અહીંયા શું લખશો અકસ્માત હવે એક્સ બાર મળ્યો એસ શોધી કાઢીએ तो प्रमाणित विचलन s सिग्मा f x स्क्वायर अपॉन n ओचा x बार एनो वर्ग कारण x बार आपने मेळवेलो જ છે એટલે અહીંયા પણ सिग्मा f x स्क्वायर આપણે એના સરવાળો મેળવ્યો f x स्क्वायर નો 82 તો અહીંયા આપણે શું લખીશું 82 n આપણા 10 છે અને મધ્યક આવ્યો તો આપણો 2.6 x બાર 2.6 એનો વર્ગ તો 82 ભાગ્યા 10 કરીશું તો 8.2 અને 26 નો વર્ગ 574 કરીએ કે અરે 674 બરાબર એટલે 6.76 બરાબર કેટલો કહેવાશે 6.76 હવે 8.2 માંથી 6.76 બાદ કરીએ બરાબર તો આવશે 1.44 1.44 1.44 નું વર્ગમૂળ તો 1.2 આવશે કારણ કે 12 નો વર્ગ 144 તો 1.44 નું વર્ગમૂળ 1.2 આવશે બરાબર s એનો પણ શું લખાશે અકસ્માત તો 2.6 ને 1.2 ની બાદબાકી કરશો તો 1.4 આવશે બરાબર કેટલા આવશે 1.4 2.6 ઓછા 1.2 તો એની બાદબાકી આવી 1.4 અકસ્માત ત્યાર પછી x બાર વત્તા s એટલે 2.6 વત્તા 1.2 તો એ બંનેનો સરવાળો કરીશું તો 3.8 બરાબર કેટલા આવશે 3.8 અકસ્માત હવે ખાસ ધ્યાન રાખજો હવે ખાસ મહત્વનું છે આ બંને શોધ્યા એટલે 1.4 અને 3.8 એ બેની વચ્ચે આવતા અકસ્માતની સંખ્યા કઈ કહેવાશે 1.4 થી વધારે અને 3.8 થી ઓછા બીજી રીતે કહીએ તો આ બે કહેવાશે બરાબર 1.4 અને 3.8 તો 1.4 અને 3.8 ની વચ્ચે આવતા અકસ્માતોની સંખ્યા કેટલી છે 2 અને 3 અને અન્ય અનુરૂપ દિવસોની સંખ્યા 3 અને 3 છે બરાબર તો એ બંનેનો શું કરવાનો દિવસોની સંખ્યા બરાબર 3 વત્તા 3 6 એટલે જે અકસ્માતોની સંખ્યાની વચ્છે આવતી હોય આ બેની મર્યાદામાં બાદબાકી પણ મધ્યક અને પ્રમાણિત વિચલનની બાદબાકી અને મધ્યક અને પ્રમાણિત વિચલનનો સરવાળો એ બેની વચ્ચે આવતા અકસ્માતોની સંખ્યા બેને 3 એને અનુરૂપ આવૃત્તિ એટલે અહીંયા આવૃત્તિ તરીકે દિવસોની સંખ્યા કેટલી છે 3 અને 3 તો 3 વત્તા 3 6 થશે અને એના ઉપરથી ટકાવારી તો કુલ આવૃત્તિ એટલે કુલ દિવસો 6 10 તો 10 દિવસો એ બરાબર 6 દિવસો તો 100 કેટલા બરાબર
ये रीते अपने टकावारी शोधवानी एटले शू करवानुं 6 × 10/100 बराबर ये रीते अपने ये टकावारी शोधी काढ़ीशुं એટલે આપણા પ્રશ્નાંકોની ટકાવારી આપણને મળી જશે બરાબર એટલે આ રીતના હવે શું લખવાનું જો અહીંયા x બાર પ્લસ ઓર માઈનસ s ની કિંમત 1.4 અને 3.8 ની વચ્ચે આવતા અકસ્માત ની સંખ્યા 2 અને 3 ને અનુરૂપ દિવસોની સંખ્યા અનુક્રમે 3 અને 3 છે તેથી x બાર પ્લસ ઓર માઇનસ s બરાબર ની મર્યાદા બરાબર 3 વત્તા 3 બરાબર 6 દિવસો બરાબર અકસ્માતોની મર્યાદા x બાર પ્લસ ઓર માઇનસ s અકસ્માતો એમ મર્યાદા કેટલી તો આજે 1.4 થી વધારે અને 3.8 થી મોટા અને ઓછા એવા અકસ્માતોની સંખ્યા 2 અને 3 એ કેટલા દિવસોમાં 3 અને 3 6 દિવસોમાં થાય હવે આપણે જે ટકાવારી શોધવાની છે બરાબર તો કેટલા મળ્યા તો કુલ 10 દિવસોમાંથી 6 દિવસો મળે છે તેથી એની ટકાવારી તો શું થશે 10 × 6 તો 100 કેટલા એ રીતે પદ મૂકવું પડે બરાબર એટલે 6 × 100/10 બરાબર એટલે અહીંયા આપણા દિવસોની સંખ્યા કેટલી છે 10 એટલે અહીંયા એવું લખાશે કુલ 10 દિવસોમાંથી x બાર પ્લસ ઓર s ની મર્યાદામાં 6 દિવસો બરાબર કેટલા દિવસો આવે છે 6 દિવસો મળે છે તેથી તેમની ટકાવારી બરાબર શું થશે આમ આપણે જે પદ મૂકીએ તો ખરેખર કુલ કેટલા હતા 10 તો આપણે આમ આવું પદ મૂકીએ 10 દિવસોએ 6 બરાબર કુલ 10 દિવસોમાંથી 6 દિવસો x પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં આવે તો 100 કેટલા મૂળા રીતે એટલે આ જે દિવસો આવ્યા એને 100 વડે ગુણવા પડે 6 × 100 અને કુલ દિવસો આપણા કેટલા હતા 10 બરાબર એટલે 0 0 ઉડી જશે કેટલા ટકા આવશે 60% બરાબર તો આ રીતે તમારે એ શોધવાના છે બરાબર વાવા x પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં પછી એ ગમે તે રીતના તમને એ આવૃત્તિ વિતરણ આપેલું હોય બરાબર વર્ગના આવૃત્તિ આપેલ હવે તો આપણે શું કરવાનું મધ્ય કિંમત જોવાની અને એના અનુરૂપ બરાબર એ ની મર્યાદામાં જે આવૃત્તિ આવતી હોય એનો ટોટલ કરી દેવાનો કરવાનું આ પ્રમાણે છે એટલે તમે આ રીતના થોડુંક અલગ હતું એટલે મેં આ રીતના પણ તમને સમજાવી દીધો આવો દાખલો આપણા સ્વાધ્યાયની અંદર આવો એક દાખલો છે સ્વાધ્યાય 4 માં બરાબર એટલે સ્વાધ્યાય 4 માંથી આવો દાખલો છે પૂરો કરજો બરાબર થેન્ક યુ